हेलो विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे चेप्टर नंबर 5 ना उदाहरण दाखला पूरा कर्या। हवे शुरुआत करिए स्वाध्यायनी। तो स्वाध्यायमां पहेलो प्रश्न आ प्रमाणे छे कि पृथ्वीना चुंबकत्व अंगे नीचेना प्रश्नोना जवाबो जणावो। आपणने विविध प्रश्नो आपेला छे, अहीं ए बी सी डी ई एफ एवा चार प्रश्नो आपेला छे। दरेक प्रश्न आपणे वाराफरती सोल्व करीए। पहेलो प्रश्न छे, सदिश ने संपूर्ण रीते दर्शावा माटे त्रण राशिओनी जरूर पड़े छे। पृथ्वीना चुंबकीय क्षेत्र ने दर्शावा रूढ़िगत रीते वपराती स्वतंत्र राशिओ जणावो। तो पृथ्वीना चुंबकीय क्षेत्र ने रूढ़िगत रीते दर्शावा माटे वपराती स्वतंत्र राशिओ, जेने आपणे चुंबकीय क्षेत्रना प्राचलो पण कया छे, अने ए राशिओ कई कई छे? तो पहली छे नमन कोण। नमन कोण जेने कहेवाय छे डीप कोण, डीप एंगल, बराबर। पछी आवे छे पृथ्वीनो डेक्लिनेशन, ए पण एक प्रकारनो कोण ज छे, ओके। अने त्यारबाद आवे छे चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक। आ ત્રણ જરૂરી રાશિઓ છે। હવે વાત કરીએ બી પ્રશ્નની, તો એમાં છે દક્ષિણ ભારતમાં એક સ્થળ પાસે ડીપ કોણ 18 ડિગ્રી છે, તો બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે પ્રશ્નાર્થ। તો ભૌગોલિક સ્થાન પ્રમાણે જોવા જઈએ તો બ્રિટનના ભૌગોલિક સ્થાન અનુસાર બ્રિટન માં ડીપ કોણ 70 ડિગ્રી છે, જે દક્ષિણ ભારત ના ડીપ કોણ કરતા વધુ છે। આ થશે આપણા બીજા પ્રશ્નનો જવાબ, ઓકે। હવે વિચારીએ કે જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો, તો શું ત્યાં આ રેખાઓ જમીનમાંથી જતી હશે કે બહાર નીકળતી હશે? તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણી પાસે આ પૃથ્વી છે, અહીંયા આપણી પાસે ઓસ્ટ્રેલિયા હોય છે, બરાબર, અહીંયા આપણી પાસે કેનેડા હોય છે, અને આપણું ચુંબક છે। તો પૃથ્વી નું જે ચુંબકત્વ છે એ ચુંબકીય ધ્રુવ અહીંયા એન હશે, અને અહીંયા શું હશે એસ। ત્યારે આપણે જે ચુંબક મુક્ત કરાવીએ છીએ તે કયો હશે? એન અને એસ। તો અહીંયા પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ આવેલો છે ક્યાં? ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે। તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે, એટલે કહીશું કે અહીં મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓ જમીનમાંથી બહાર નીકળતી હશે। તો મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર નીકળે, કારણ કે ત્યાં પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ હશે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, કે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? તો ખૂબ જ ક્લિયર આન્સર છે આનો, કે ભૂચુંબકીય ધ્રુવો પર ચુંબકીય સોય કોઈ પણ દિશામાં આવર્તન બતાવી શકે, બરાબર। કારણ કે ભૂચુંબકીય ધ્રુવ હોય કે કોઈ પણ ચુંબકનો ધ્રુવ હોય વિદ્યાર્થી મિત્રો, ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા ચોક્કસ હોતી નથી। ધારો કે આપણે આને ઉત્તર ધ્રુવ કહીએ અને આને દક્ષિણ ધ્રુવ કહીએ, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ એ ચોક્કસ હોતી નથી, આથી કોઈ પણ દિશામાં ચુંબકીય સોય આવર્તન દર્શાવી શકે છે। તો ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમારે તૈયાર કરવો જોઈએ। નેક્સ્ટ આવે છે,
એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 10^22 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની ખરાઈ કરો. ઓકે, તો અહીં આપણને શું આપેલું છે? મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે અને આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો આપણી પાસે બે સૂત્ર છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. આપણે બેમાંથી કોઈ પણ એક વાપરી શકીએ, કારણ કે અહીં આપણે માત્ર માપક્રમની ખરાઈ કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે ઈ નો આન્સર લખીશું. વિદ્યાર્થી મિત્રો, ઈ નો આન્સર લખીશું બી વિષુ બરાબર μ0/4πm/r³. μ0 ની કિંમત 4π 10^-7, અહીંયા 4π, એમ તમને આપેલા છે 8^22, 8^22. હવે આર શું હશે? તો વિષુવવૃત્ત પરના બિંદુએ આપણે આર લખવું છે, તો આર લખીશું પૃથ્વીની ત્રિજ્યા, જે હશે 64×10^5 મીટરનો ક્યુબ. બરાબર, અગાઉ પણ આપણે એક ઉદાહરણમાં આનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપશો તો તમને આનો જવાબ મળશે 0.3×10^-4 ટેસ્લા, એટલે કે 0.3 ગોસ. તો હા, એવું કહી શકાય કે પૃથ્વીની સપાટી પરના બિંદુએ આપણને આ જે સંખ્યા મળે છે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના માપક્રમની હોય છે. ઓકે, હવે વધી આગળ કે ભૂવિજ્ઞાન દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. શું આવું શક્ય છે? શું કહેવા માંગે છે ફરી સમજો. ધારો કે આ પૃથ્વી છે બરાબર, અને પૃથ્વીના ઉત્તર ધ્રુવો, ભાઈ આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, હા આ એન, અને અરે હા, આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ થશે. પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ હમણાં શીખ્યા. આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અહીંયા હશે, પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ અહીંયા હશે. આપણે અહીંયા શું શીખવાનું છે કે પૃથ્વીની સપાટી પર અથવા પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ સ્થાનિક રીતે ઉત્તર દક્ષિણ ધ્રુવ હોઈ શકે. હા, હોઈ શકે, કારણ કે પૃથ્વીની અંદર જે ખનિજો રહેલી છે એ ખનિજોના લીધે, ખનિજોમાં શું હોય? ખનિજોમાં આયનો હોય. આ આયનો ગતિ કરતા હશે. આયનો ગતિ કરે એટલે શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને ત્યાં પર્ટિક્યુલર બિંદુ પાસે શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે. તો આપણે અહીંયા કારણ લખીશું કે પૃથ્વીના જુદા જુદા બિંદુએ, પૃથ્વીના જુદા જુદા બિંદુએ રહેલા ખનિજોના જે જથ્થા છે એ જથ્થાને લીધે શું થશે? કે સ્થાનિક રીતે તે બિંદુ પાસે ચુંબકીય ધ્રુવો હોય. બરાબર, આ કારણ છે, કારણ કે પૃથ્વીની ખનિજો છે એ ખનિજો પણ ચુંબકીય ગુણધર્મ ધરાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકમાં લખેલો છે. નીચે એક નોટ લખેલી છે કે આ બધા પ્રશ્નો છે તમારા અભ્યાસની ઉત્સુકતા વધારવા માટેના છે. બરાબર, મેગ્નેટિઝમ આધારિત કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરી અને તમે આ પ્રશ્નોના સચોટ જવાબો મેળવી શકો છો. તો આ તમારા માટે હોમવર્કમાં છે. જ્યારે પણ તમને સમય મળે તો તમે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો. આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતા 4.5×10^-2 જૂલ ટોર્ક અનુભવે તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે આપેલી વિગત લખી કાઢીએ કે આપણને ચુંબકીય ક્ષેત્ર બી આપેલી છે. કેટલી છે? 0.25 ટેસ્લા. ઓકે, થીટા આપેલો છે આપણને 30 ડિગ્રી, અને ટોર્ક આપેલું છે 4.5×10^-2 જૂલ. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર, તો ચુંબકીય
डायपोल पर लागतू टॉर्क छे टाउ एम बी साइन थीटा। आपणे અહીં એમને સૂત્રનો કર્તા બનાવીએ તો ટાઉ અપોન બી સાઇન થીટા લખાશે। તો ટોર્ક ટાઉની કિંમત કેટલી છે? એ છે આપણી પાસે 4.5 10 ની માઇનસ 2 ઘાત। ચુંબકીય સૂત્ર બી છે આપણી પાસે 0.25 અને સાઇન થીટા છે સાઇન 30। ઓકે, તમે સૌ જાણો છો સાઇન 30 શું થાય, 1/2। તો આ બે ઉપર જશે એટલે 2 ઇન્ટુ 4.5 10 રેસ ટુ માઇનસ 2 છેદમાં 0.25। ઓકે, ચલો સાદરૂપ આપવાનું શું થશે, આનું સાદરૂપ થશે 0.36 જૂલ પર ટેસ્લા। ક્લિયર? હવે આગળ વધીએ કે એમ બરાબર 0.32 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે। જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે છે? દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા શોધો। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે। સૌ પહેલા તો આપણે આપેલી વિગત લખી નાખીએ। અહીંયા આપણી પાસે મેગ્નેટિક મોમેન્ટ એમ આપેલી છે 0.32 જૂલ પર ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે, 0.15 ટેસ્લા। તો પહેલો પ્રશ્ન વિચારો, એવું તમને પૂછ્યું છે કે કઈ દિશામાં સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે। તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે જ્યારે થીટા બરાબર 0 હોય, થીટા બરાબર 0 હોય ત્યારે સ્થિર સંતુલન અને થીટા બરાબર 180 હોય ત્યારે અસ્થિર સંતુલન દર્શાવે। વિદ્યાર્થી મિત્રો, આ થીટા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો હોય છે। ઓકે, હવે વાત કરીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બી એના માટેનું સ્થિતિ ઊર્જાનું સૂત્ર, તો યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટા છે। બરાબર, આ સૂત્ર મુજબ પહેલા તો આપણે લખીશું કે સંતુલન, સ્થિર સંતુલન માટે આ સૂત્રમાં આપણે થીટા લખીશું 0 ડિગ્રી। તો આપણને યુ વન શું મળશે, માઇનસ એમ બી કોસ થીટા વન, માઇનસ એમ ની કિંમત 0.32, બી 0.15 અને અહીંયા લખીશું કોસ 0। કોસ 0 ડિગ્રી કેટલા થશે, 1 થશે। તો માઇનસ 0.32 ગુણ્યા 0.15, ચલો માઇનસ 0.32 અને ગુણ્યા 0.15 કરો એટલે 0.048 આવશે। તો આ થઈ ગયું તમારું ઉર્જાનું સૂત્ર, ક્યારે સ્થિર સંતુલન હોય ત્યારે। સ્થિર સંતુલન સ્થિતિમાં ડાયપોલની ઉર્જા નેગેટિવ હોય છે। બરાબર, આગળ વાત કરીએ અસ્થિર સંતુલન। તો અસ્થિર સંતુલન માટે થીટા ટુ કેલા લઈશું આપણે 180 ડિગ્રી। તો આપણને ઉર્જા શું મળશે, માઇનસ એમ બી કોસ થીટા ટુ, માઇનસ 0.32, 0.15 અને અહીંયા કોસ 80 ડિગ્રી, 180 ડિગ્રી। બરાબર, હવે માઇનસ 0.32 ગુણ્યા 0.15 અને કોસ 180 ની કિંમત મૂકવાની છે। તો પહેલા આપણે કોસ 180 લખી નાખીએ, અહીંયા 0.32, 0.15, કોસ 180 માઇનસ 1 થાય, માઇનસ માઇનસ પ્લસ થશે। ઓકે, પ્લસ ની નિશાની આવી ગઈ। હવે આ બેનો ગુણાકાર આપણે અગાઉ કરેલો છે કે નહીં, કેટલો હતો, 0.048 જૂલ। તો આ થઈ ગયું સ્થિતિ ઊર્જાનું મૂલ્ય, ક્યારે કે જ્યારે ડાયપોલ ની મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 180 ડિગ્રીનો કોણ હોય ત્યારે। તો યાદ રાખજો કે મહત્તમ અસ્થિર અને મહત્તમ અસ્થાયી અવસ્થા પણ કહેવાય તો અને અસ્થિર સંતુલન પણ કહેવાય। તો અસ્થિર સંતુલન માટે થીટા હશે 180 ડિગ્રી, સ્થાયી સંતુલન માટે થીટા વન કેવો હશે, 0 ડિગ્રી। આ બંને કન્ડિશન પણ તમારે યાદ રાખવી જોઈએ। હવે જોઈએ સ્વાધ્યાયનો પાંચમો દાખલો। પ્રશ્ન આ પ્રમાણે છે, ખૂબ જ નજીક આટા વાળા 800 આટા અને 2.5 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડ માંથી
3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે? ઓકે, તે સમજાવો. સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે તે પણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જવાબની શરૂઆત કરીએ કે સોલેનોઇડને અક્ષને સમાંતર જમણા હાથના નિયમ મુજબ જો પ્રવાહની દિશાઓ નક્કી કરીએ તો તેના આધારે આપણે ચુંબકીય ધ્રુવો ગજિયા ચુંબક માટે નક્કી કરી શકીએ. આપને ખ્યાલ છે કે કોઈ આડછેદમાં જો પ્રવાહ સમઘડ દિશામાં વહેતો હોય, બરાબર, તો એ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અને સોલેનોઇડનો પાછળનો છેડો હશે એ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તતો હશે અને ત્યાં પ્રવાહ વિષમઘડ દિશામાં વહે છે. તો આ આધારે આપણે સોલેનોઇડમાં વહેતા પ્રવાહને અનુરૂપ ગજિયા ચુંબકના ધ્રુવો નક્કી કરી શકીએ. હવે વાત કરીએ મેગ્નેટિક મોમેન્ટની. તો મેગ્નેટિક મોમેન્ટ માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે એમ બરાબર એન આઈ એ. ઓકે, ત્યાં એન આંટાઓની સંખ્યા છે તો આપણી પાસે કુલ આંટાઓ 800 આપેલા છે. પ્રવાહ આઈ, પ્રવાહ છે આપણી પાસે 3 એમ્પિયર અને એ એટલે આડછેદનું ક્ષેત્રફળ જે આપણને આપેલું છે 2.5×10⁻⁴. ઓકે, ચલો હવે આપણે આનું સાદરૂપ આપીએ. 800×3×2.5×10,000 કરી નાખો એટલે 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ થશે. ઓકે, દાખલો આગળ ચાલુ છે પણ નવું નામ આપી દીધું છે. સ્વાધ્યાયનો 5.6મો દાખલો. તો અહીં અગાઉ આપેલા સોલેનોઇડ માટે જો સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે, બરાબર, તેમ હોય અને સમક્ષિત દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટોર્ક શોધવાનું છે. તો સોલેનોઇડ પર લાગતા ટોર્કનું સૂત્ર ટાવ બરાબર mv sin θ. તો મેગ્નેટિક મોમેન્ટ આપણે કઈ લેવાની? અગાઉ આપેલા દાખલાની, કારણ કે આ જ સોલેનોઇડ માટે માહિતી આપી છે. તો એ થશે આપણી પાસે 0.6 m² થીટા કેટલા છે આપણી પાસે 30 ડિગ્રી અને ચુંબકીય ક્ષેત્ર છે 0.25 ટેસ્લા. બધી જ કિંમતો મૂકી દઈએ અહીંયા. તો અહીંયા આવશે 0.6, બી ની કિંમત છે 0.25 અને અહીંયા આવશે sin 30. 0.6, 0.25, sin 30 ની કિંમત કેટલી છે? 1/2. ઓકે, તો 0.3×0.25 શું આવશે? 0.3×0.25. ખૂબ જ સિમ્પલ છે, કેલ્સીની જરૂર નથી, છતાં પણ આપણે જરૂર પડે તો કેલ્ક્યુલેટર વાપરી લઈએ. 0.075 જુલ. ક્લિયર? પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 7મો. સ્વાધ્યાયના 5.7 નંબરના પ્રશ્નમાં મેગ્નેટિક મોમેન્ટ એમ 0.1.5 જુલ પર ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલ છે એટલે કે તે થીટા 0 ડિગ્રી બનાવે છે, બરાબર. તો બાહ્ય ક્ષેત્ર વડે કેટલું કાર્ય કરવું પડે કે જેથી ક્ષેત્રને લંબ અને ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવાય? ઉપરાંત ઉપરોક્ત બંને કિસ્સામાં ચુંબક પર લાગતું ટોર્ક શોધો. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે અહીં ચુંબક પર લાગતા ટોર્કનું સૂત્ર અને ચુંબકીય ડાયપોલ ની ઉર્જાનું સૂત્ર અથવા તો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં રૂપાંતર કરવા માટે જરૂરી કાર્યનું સૂત્ર એપ્લાય કરીશું. ઓકે, તો જોઈએ. પહેલા તો અહીં તમને θ1 આપેલા છે 0 ડિગ્રી, θ2 છે 90 ડિગ્રી લંબ દિશા માટે અને θ3 છે આપણી પાસે એ છે વિરુદ્ધ દિશા માટે, આપણે લઈશું 180 ડિગ્રી વિરુદ્ધ દિશા માટે, બરાબર. હવે પહેલા તો આપણે સૌ જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને θ1 થી θ2 કોણે પરિભ્રમણ કરાવવા જરૂરી કાર્ય એનું સૂત્ર છે W બરાબર mb
કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2, આ થઈ ગયું આપણું મેઇન સૂત્ર, બરાબર. હવે આન્સર એ, પહેલો આન્સર, એમાં આપણે થીટા 1 બરાબર 0 ડિગ્રી થી થીટા 2 બરાબર 90 ડિગ્રીના ભ્રમણ માટે, એટલે કે લંબ દિશામાં ગોઠવાય તે માટે કાર્ય શોધવું છે. તો એના માટે આપણે W1 લખીશું. તો M ની વેલ્યુ કેટલી છે બેટા? તો M ની વેલ્યુ આપણી પાસે આપી છે 1.5. ઓકે, ચુંબકીય ક્ષેત્ર B કેટલું છે? તો એ છે 0.22. ચલો 0.22 કોસ 0 માઇનસ કોસ 90. ઓકે, હવે જો 1.5 ગુણ્યા 0.22, ઓકે 1.5 ગુણ્યા તમે 0.22 કરો એટલે તમને મળશે 0.33. કેટલા મળશે? 0.33. કોસ 0 1 છે, માઇનસ 0 એટલે અહીં આવશે 0.33 જૂલ. ઓકે, તો થીટા 1 બરાબર 0 માંથી ચુંબકીય ક્ષેત્રને લંબ જો આપણે ડાયપોલ ગોઠવ્યું હોય તો આટલું કાર્ય કરવું પડે. હવે એમાં જ આપણો બીજો વિભાગ છે. બીજો વિભાગ કેવો છે? કે થીટા 1 બરાબર 0 ડિગ્રી માંથી થીટા 2 બરાબર, થીટા 2 એટલે આપણો થીટા 3 લેવાનો, બરાબર. અહીંયા આપણે અહીંયા થીટા 3, થીટા 2 એટલે અહીં લઈશું થીટા 3, જે છે આપણી પાસે 180 ડિગ્રી. ઓકે, સૂત્ર આપણું મેન આ રહેશે. તો એના માટે આપણી પાસે W2 શું થશે? તો એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 3, 1.5 0.22 કોસ 0 માઇનસ કોસ 180 ડિગ્રી. ચલો 1.5 ગુણ્યા 0.22 કરીએ તો 1.5 ગુણ્યા 0.22 કેટલા થશે? 0.33 થશે, બરાબર. કોસ 0 1 માઇનસ કોસ 180 માઇનસ 1 એટલે અહીંયા પાછા માઇનસ 1, માઇનસ 1 ઇન્ટુ માઇનસ એટલે પ્લસ 1, 1 વત્તા 1 2 થાય એટલે 0.66 જૂલ જવાબ થાય. ક્યારે 0.66 જૂલ જવાબ આવશે? કે જ્યારે આપણે ચુંબકીય ડાયપોલને થીટા બરાબર 0 થી 180 ડિગ્રી ભ્રમણ આપીએ, એટલે કે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવીએ ત્યારે. ઓકે, હવે બીજો કિસ્સો શું છે ભાઈ? આપણે અહીંયા ટોર્ક શોધવા છે, બરાબર. ટોર્ક માટે તો પહેલા ટોર્કનું સૂત્ર લખી નાખે, ટાવ બરાબર એમ બી સાઇન થીટા. તો લંબ દિશા માટે તમે થીટા કેટલા લખશો? 90 ડિગ્રી લખશો. તો ટાવ શું થશે? એમ બી સાઇન 90. એમ ની કિંમત કેટલી? તો હમણાં શીખ્યા સર, એમ ની કિંમત તો 1.5, પછી આવશે 0.22 અને સાઇન 90. સાઇન 90 કેટલા થશે? 1 થશે. અને 1.5 ગુણ્યા 0.22 હમણાં શીખ્યા ને, 0.33 સાઇન 91. તમારો જવાબ 0.33 જૂલ. હવે બીજો કિસ્સો, આમાં પણ આપણી પાસે બીજો કિસ્સો કયો છે? તો ભાઈ વિરુદ્ધ દિશા માટે, બરાબર. તો વિરુદ્ધ દિશામાં ગોઠવવું હોય તો એના માટે થીટા કેટલા લેવા પડે? 180. ક્લિયર? ચલો થીટા 180 લખવા છે. તો ટાવ 1.5 ઇન્ટુ 0.22 સાઇન 180 ડિગ્રી. સાઇન 0 અને સાઇન 180 બે ની કિંમત 0 થાય છે. તો 1.5 ઇન્ટુ 0.22 ઇન્ટુ 0, જવાબ શું આવશે? 0 જૂલ. ઓકે, તો આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને નોંધ કરવાનું કહું છું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર યાદ કરી નાખજો. ટાવ બરાબર એમ બી સાઇન થીટા પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે, એમસીક્યુ સ્વરૂપે પૂછાય, 2 માર્ક્સના દાખલામાં પણ પૂછાય છે. ઉપરાંત થીટા 1 થી થીટા 2 ખૂણે ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવા માટે જરૂરી ઉર્જા અથવા કાર્યનું સૂત્ર હોય તો એ પણ તમારે મોઢે કરવું જોઈએ. જેસે W બરાબર એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2, આ પણ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. તો આ ખૂબ જ અગત્યનો દાખલો છે, પ્લીઝ નોટ કરી લો. મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 5.8મો દાખલો. અહીં આપણી પાસે 2000 આંટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે જેથી તે સમક્ષિતિત સમતલમાં ભ્રમણ કરી શકે. પહેલો પ્રશ્ન, સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે?
અને બીજો પ્રશ્ન છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻²⁰ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અથવા ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે આપેલી વિગતોનું લિસ્ટ બનાવી નાખીએ. આપણી પાસે ક્ષેત્રફળ છે 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, પછી આપ્યું છે આટાની સંખ્યા કેટલી, 2000, અને પ્રવાહ આપ્યો છે 4 એમ્પિયર. ક્લિયર? ઓકે, હવે પહેલો આન્સર શું લાવીશું? સોલેનોઇડ ની ચુડામો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એમ સૂત્ર છે NIA, યાદ છે ને? ત્રીજી વાર આવ્યું, અગાઉ પણ બે વાર ભણી ગયા. ચલો, એન કેટલા? 2000, પ્રવાહ 4, અને એ 1.6 × 10⁻⁴. ક્લિયર? ચલો શું કરશો? તો સર 2000 × 4 × 1.6 ભાગ્યા 10000 કરી દઈએ તો 1.28 જૂલ પર ટેસ્લા આ તમને મળશે સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ. બીજો કિસ્સો જોઈએ કે હવે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે, તો આ રહ્યું ઉત્પન્ન કરેલું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, અને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપણને આપેલું છે. કેટલું છે? 7.5 × 10⁻²⁰ ટેસ્લા. હવે એમાં આપણે સોલેનોઇડ મૂકવાનો છે. ઓકે, આ રહ્યો સોલેનોઇડ. ક્લિયર? હવે અહીંયા કોણ હોય? એસ હોય, અને અહીંયા એન હોય. તો આ છેડો કયો થાય? એન, અને આ એસ થાય. સોલેનોઇડ ની અક્ષ છે એ એસ થી એન તરફ હશે, તો એની મોમેન્ટ થઈ ગઈ. મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં હોય? એસ થી એન. તો મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો પણ તમને 30 ડિગ્રી આપેલ છે. લખી નાખો ભાઈ ખૂણો 30 ડિગ્રી. મોમેન્ટ કેટલી? તો અગાઉ શોધીએ, 1.28 જૂલ પર ટેસ્લા. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે આપણે અહીંયા બળ શોધવું છે, તો બળ ક્યાં લાગે? તો આપણે સૌ જાણીએ છીએ કે જેમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકીએ તો વિદ્યુત ભાર પર બળ લાગે. વિદ્યુત ભાર પર લાગતું બળ કયું હતું? એફ બરાબર Q×E, બરાબર ને? એ જ રીતે અહીં એન ધ્રુવ પર લાગતું બળ એફ એન થશે. શું થશે? Qm×B. Qm એ ધ્રુવમાન છે. અહીં Qm શું છે? તો Qm ધ્રુવમાન છે. જેમ વિદ્યુત ડાયપોલ ના વીજભાર પર લાગતું બળ Q×E હોય, એટલે કે વીજભારનું મૂલ્ય અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર, એ જ રીતે અહીંયા ધ્રુવમાનનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર આવે. બરાબર? તો એ ખાસ યાદ રાખજો, અગાઉ પણ આપણે સરખામણીમાં શીખ્યા છીએ. હવે એસ ધ્રુવ પર લાગતું બળ એફ એસ કહેવાય, જે શું થશે? Qm×B. વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઉત્તર ધ્રુવ પર લાગતું બળ એફ એન લઈ લઈએ ધન દિશામાં, તો આ વિરુદ્ધ દિશામાં બળ લાગશે એફ એસ. તો અહીં કુલ બળ એફ શું થશે? એફ એન પ્લસ એફ એસ, એટલે Qm×B માઇનસ Qm×B, આપણો જવાબ આવશે 0. બળ મળી ગયું. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હતા, એટલે નેટ બળ 0 થયું. પરંતુ આ બળો એક રેખસ્થ નથી, માટે તેમના પર ટોર્ક લાગે. ટોર્કનું સૂત્ર છે Mb sin θ. એમ કેટલા? 1.28. બી ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કર્યું આપણે? 7.5 × 10⁻². અહીંયા આવશે sin 30. સાયન્ટિસ્ટ નહીં, લે sin 30. ઓકે, 7.5 × 10⁻², sin 1/2. ચલો, 1.28 × 7.5 / 2. ઓકે, તો શું આવશે બતાવો? યસ, 4.8 × 10⁻², 48 લખું તો 10⁻³ જૂલ થાય. આ થઈ ગયો તમારો જવાબ. ખૂબ જ અગત્યના દાખલાઓ છે, અને આ દાખલાઓના કોઈ પણ વિભાગ તમને એઝ એ MCQ પણ પૂછાઈ શકે, કોમ્પિટિશન એક્ઝામ માટે પણ અગત્યના છે, તો ખાસ તૈયાર કરી નાખવા.